ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. સુપ્રીમ કોર્ટ કે અંદર અલગ અલગ દાયર કી ગઈ ચાર યાચિકાઓ કે તહેત મુખ્યત્વે તીન ચીજો પર સવાલ ઉઠાએ ગયે થે. નિર્ણય પ્રક્રિયા કે બારે મેં, પ્રાઇસ કે ઇસ્યુ કે બારે મેં ઓર અંતિમ ચોઇસ ઓફ ઓપસેટ પાર્ટનર કે બારે મેં ભી સવાલ ઉઠાએ ગયે થે. એ તીનો મુદ્દો પર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કી અધ્યક્ષતા વાલી તીન જજો કી બેન્ચને બહોત સ્પષ્ટતાપૂર્વક અપના આદેશ આજ સુપ્રીમ કોર્ટ કે મેં ઓપન કોર્ટ મેં સુનાયા હૈ. ડિસિઝન મેકિંગ પ્રોસેસ કે પ્રતિ કોર્ટને અસંદિગ્ધ રૂપ સે સંતુષ્ટિ વ્યક્ત કી હૈ. રેકોર્ડ જાંચ કર રેકોર્ડ કી ડિટેલ જાંચ કર કર સુપ્રીમ કોર્ટને ઉસકો સેટિસ્ફાઈડ કરને કી માંગ કો ઠુકરા દિયા હૈ. એરક્રાફ્ટ કી ક્વોલિટી ઓર ઉસકી રિક્વાયરમેન્ટ ઉસકી સામરિક જરૂરિયાત કો સુપ્રીમ કોર્ટને માન્ય કિયા હૈ. ઇસ પર કોઈ સંદેહ રખને કા કારણ નહીં હૈ. ઇસકો કહા ગયા હૈ. યે ભી કહા હૈ કે પડોસી દેશ જબ ફોર્થ જનરેશન ઓર ફિફ્થ જનરેશન કે એરક્રાફ્ટ સે પડોસી દેશો કી વાયુસેનાએ સુસજ્જ હો તબ ભારત કે લિયે દેરી દેશ હિત મેં નહીં હોગી ઓર ઇસકો રોકા નહીં જા સકતા. એસા કર કર યે માંગ કો ખારિજ કિયા હૈ. જહાં તક પ્રાઇઝિંગ કા સવાલ હૈ, એક કોટ મેં કહેના ચાહતા હું, ઇટ ઇઝ ફાઇનાન્શિયલ એડવાન્ટેજ ટુ નેશન. પ્રાઇઝ કે ડિટેલ કો સુપ્રીમ કોર્ટને કહા હૈ કે હમને ડિટેલ મેં જાંચા હૈ. અધિકારીઓને બતાયા હૈ કે દેશ કો ઇસસે આર્થિક ફાયદા હુઆ હૈ, જિસસે સુપ્રીમ કોર્ટ કી સહમતિ વ્યક્ત હુઈ. ઓર પ્રાઇઝિંગ કે મુદ્દે પર ભી ઉન્હોને કહા હૈ, ઇસ પર કોઈ જાંચ કી જરૂરિયાત સુપ્રીમ કોર્ટ નહીં માનતી હૈ. ઓફસેટ પાર્ટનર કે લિયે બડે હો હલ્લે મચાએ ગયે. ઇસકે લિયે ભી સુપ્રીમ કોર્ટને બડી સ્પષ્ટ રૂપ સે અપની રાય જજમેન્ટ કે અંદર રખી હૈ. સબસે પહેલી બાત ઉન્હોને કહા હૈ કે ભારત સરકાર કા ઓફસેટ પાર્ટનર તય કરને મેં કોઈ રોલ નહીં હૈ. જો આરોપ કોંગ્રેસ પાર્ટી કે દ્વારા લગાયે જાતે હૈ, મેં માનતા હું આરોપ લગાને વાલો કે મુંહ પર એ ચાંટા હૈ. દૂસરા કહા હૈ, ધી કોર્ટ હેલ્ડ દેટ ધીસ ઇઝ નોટ એ કેસ ઓફ કોમર્શિયલ ફેવરેટિઝમ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. કિસી કો આર્થિક ફાયદા પહોંચાને કા કોઈ ભી તથ્ય સામને નહીં આયા હૈ. ઇસસે ભી સારે કે સારે આરોપ નિરસ્ત હોતે હૈ. અંત મેં ઉન્હોને કહા હૈ, અખબારી નિવેદનો કે આધાર પર ઓર બનાએ ગયે પરસેપ્શન કે આધાર પર કોર્ટ કોઈ ફેસલા નહીં કર સકતી. કોર્ટ તથ્ય કે આધાર પર આગે બઢ સકતી હૈ ઓર ઇસલિયે કોર્ટ કો ઇસમે દખલ કરને કા કોઈ જરૂરિયાત નહીં લગતી હૈ. જિન લોગોને ભી ઇસ મામલે પર અબ તક દેશ કી જનતા કો ગુમરાહ કરને કા પ્રયાસ કિયા હૈ, મુખ્યત્વે કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીજીને દેશ કી જનતા કી ઓર દેશ કી સેના કી માફી માંગની ચાહીએ કે ઉન્હોને સેના કે જવાનો કે અંદર સંદેહ ખડા કરને કા ભી પ્રયાસ કિયા હૈ ઓર દેશ કી જનતા કો ભી ગુમરાહ કરને કા પ્રયાસ કિયા હૈ. દેશ કી સુરક્ષા કે લિયે જરૂરી એરક્રાફ્ટ ખરીદને કી પ્રક્રિયા કો રોક કર દેશ કી સુરક્ષા કો ભી ઉન્હોને ખતરે મેં ડાલને કા પ્રયાસ કિયા હૈ. ઇસલિયે શ્રી રાહુલ ગાંધીજીને દેશ કી જનતા સે માફી માંગની ચાહી. મેં જબ સુપ્રીમ કોર્ટને ઇતના સારા સ્પષ્ટ કર દિયા હૈ તો મેં શ્રી રાહુલ ગાંધીજી કો કુછ સવાલ આજ પૂછના ચાહતા હું.
किन्होंने जितनी भी बातें जनता के सामने कही, इसका सोर्स ऑफ इंफॉर्मेशन क्या था वो उन्होंने देश को बताना चाहिए। आपको इंफॉर्मेशन कौन देता था, किसकी सूचना के आधार पर आप इतने बड़े आरोप लगाते थे, आपका सोर्स ऑफ इंफॉर्मेशन कौन है, वो देश की जनता जानना चाहती है। राहुल गांधी जी ने उसको बताना चाहिए। दूसरा, जब आपकी सरकार थी 2001 में, भारतीय वायुसेना ने एयरक्राफ्ट की रिक्वायरमेंट रख दी थी, 2004 से प्रोसीजर शुरू हुआ था, 2007 से आपने प्रोसीजर को फाइनल करने की शुरुआत की, 2007 से 2014 तक ये सौदा क्यों फाइनल नहीं हुआ, क्या इसमें कुछ तय होना बाकी था, क्या इसमें कमीशन की अमाउंट तय होना बाकी थी, 2007 से 2014 तक ये सौदा क्यों फाइनल नहीं हुआ, वो कांग्रेस ने देश की जनता के सामने रखना चाहिए। और 2007 से 2014 तक देश की रक्षा जरूरियातों को, देश की डिफेंस रिक्वायरमेंट्स को आपने हानि पहुंचाई, इसका स्वीकार करके देश की माफी मांगनी चाहिए। कांग्रेस ने जितने भी सौदे किए सब में बिचौलियों का अवकाश रखा, सब में कमीशन खोरों का अवकाश रखा। भारतीय जनता पार्टी नरेंद्र मोदी सरकार ने गवर्नमेंट टू गवर्नमेंट डील की जिसमें कभी बिचौलियों का कोई सवाल ही नहीं होता है। दो सरकारों के बीच में सौदा किया है, एक प्रकार से पारदर्शी प्रक्रिया को नरेंद्र मोदी सरकार ने अपनाया है। इसके सामने आपने सवाल खड़े किए, अब मैं पूछना चाहता हूं कि आपने अब तक कभी क्वात्रची को मौका मिल जाता था, कभी मिसेल को मौका मिल जाता था, अब तक गवर्नमेंट टू गवर्नमेंट डील क्यों नहीं करी? देश की जनता कांग्रेस पार्टी से जानना चाहती कि आपने अब तक गवर्नमेंट टू गवर्नमेंट डील को क्यों उचित नहीं माना। और ये जो एयरक्राफ्ट लेट हुए हैं इसके लिए आपकी जिम्मेदारी के बारे में आप स्पष्टता से देश की जनता के सामने आना चाहिए।